સર્વે હરિભક્તોને જય સ્વામિનારાયણ. આજના વિડીયોમાં જોઈએ કે નીલકંઠ વર્ણી પ્રભુએ વન વિચરણ દરમિયાન પંઢરપુરની અંદર શિવ મંદિરના પૂજારીનું કેવી રીતે સાપનું ઝેર ઉતાર્યું તથા પંઢરપુરનો મહિમા શું છે એ. પંઢરપુરનું પ્રાચીન નામ પુંડલિકપુર છે. ચંદ્રભાગા અર્થાત ભીમા નદીની પાસે આ તીર્થ છે. અહીં શ્રી વિઠ્ઠલનાથજીનું શિખરબદ્ધ પૂર્વ દ્વારે મંદિર છે, જેને પાંડુરંગ અથવા પંઢરીનાથ પણ કહે છે. ભક્ત પુંડલિકની માતા પિતા પ્રત્યેની સેવા ભક્તિથી પ્રસન્ન થઈ ભગવાન શ્રી કૃષ્ણ તેને દર્શન દેવા પધાર્યા. પણ તે સમયે પુંડલિક માતા પિતાની સેવામાં હતા, એટલે તેમણે ભગવાનને બીજું આસન ન આપતા તેમને ઊભા રહેવા એક ઈંટ મૂકી દીધી. એ ઈંટ ઉપર પુંડલિકની રાહ જોતા ભગવાન શ્રી કૃષ્ણ ઊભા રહ્યા. તેથી આ પંઢરપુર નામનું તીર્થક્ષેત્ર બની ગયું. અહીં દેવશયની અને પ્રબોધિની એમ બે એકાદશીઓએ 12 માસમાં 2 મેળા ભરાય છે અને ખૂબ વિશાળ પ્રમાણમાં વારકરી સંપ્રદાયના ભક્તજનો આ દિવસોમાં ભગવાન શ્રી વિઠ્ઠલનાથજીના દર્શનાર્થે અહીં આવે છે. સંત તુકારામ, સંત નામદેવ વગેરે સંતોની પણ આ નિવાસભૂમિ છે અને આ સ્થાન એ મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલું છે. પ્રભુ શ્રી નીલકંઠ વર્ણી ફરતા ફરતા વન વિચરણ દરમિયાન પંઢરપુરમાં આવ્યા. ત્યાં ચંદ્રભાગા નદીમાં સ્નાન કરી અને કાંઠા ઉપર રહેલા એક સુંદર વૃક્ષની નીચે બેસી પોતાનું નિત્ય વિધિ કરી સ્વસ્વરૂપનું ધ્યાન કરતા વર્ણિરાટ ત્યાં બેઠા. એ જ સમયે પંઢરપુરમાં એક દુઃખદ ઘટના બની. એક શિવ મંદિરનો પૂજારી મંદિરમાં પૂજા કરવા માટે ગયો. ત્યાં શિવજીના બાણની નીચેના ભાગમાં સર્પ હતો, તેથી અંધારામાં પૂજારીએ જોયો નહીં. એ માટે ભૂલમાં એ સર્પ ઉપર પગ મુકાઈ ગયો. સર્પ જોઈ અને દબાયો એટલે તરત જ ક્રોધે કરી ફૂફાડો મારીને પૂજારીના પગે કરડ્યો. એનું ઝેર ચડ્યું. તેનું પોતાના ઐશ્વર્ય પ્રતાપથી ઝેર ઉતારી અને નીલકંઠ વર્ણી પ્રભુએ ચમત્કાર દેખાડ્યો. આવા અનેક ચમત્કારો મુમુક્ષુઓને દેખાડી અને પોતાના સ્વરૂપને ઓળખાવી તેમને પોતાના આશ્રિત કરતા શ્રી નીલકંઠ વર્ણી મહાપ્રભુ અહીં 2 માસ સુધી રહ્યા અને રોજ ચંદ્રભાગા નદીમાં સ્નાન કરતા. નીલકંઠ વર્ણી પ્રભુ જ્યાં સુધી પંઢરપુરમાં રોકાયા ત્યાં સુધી હંમેશા ભગવાન શ્રી વિઠ્ઠલનાથજીના દર્શન કરતા અને ભગવાન શ્રી વિઠ્ઠલનાથજીના મંદિરમાં ભક્તજનો રોજ ભજન કીર્તન ધૂન કરતા તેને સાંભળી અને ખૂબ રાજી થતા અને વિઠોબા ભાવેની વારંવાર ભેટીને વંદન કરતા. અહીં શ્રીજી મહારાજ 2 માસ રહ્યા હતા. એ સ્થાનમાં ભગવાન શ્રી સ્વામિનારાયણના ચરણારવિંદ તથા ભગવાન શ્રી હરિની એક ચક્ષુની મૂર્તિ પધરાવવામાં આવી છે. આ ભગવાન શ્રી હરિના ગુરુ એવા શ્રી રામાનંદ સ્વામી પણ ઘરનો ત્યાગ કરી તીર્થાટન કરતા અહીં પધાર્યા હતા. જય સ્વામિનારાયણ.